फातिमा अगर न हो तो आज दुनिया में वजूद न हो। अजीज आरे मोहतरम, आज आज शहजादी जी विलादत की शब छे, जिनी अजमत पिटली छे, आपने आज शहजादी ने सदका मा यानी सदका मा आज दुनिया खुदा मदालम पैदा करो छे। आपने घर में कोई दीकरी पैदा थाय छे, कोई छोकरी नी विलादत होय छे, तो आपड़ा मोटू जे छे ई आपने शू करे छे, खुश नहीं था तो मुंह गिराय छे, आपड़ा मोटू गिराय छे। केम केम की छोकरी छे, छोकरो नहीं, दीकरी छे, दीकरो नहीं। सुदाने मोहतरम, वो मोटा पैगाम तमारा सामने आपू छू, केटली अजमत छे, एक एक दीकरी नी एक छोकरी नी केटली अहमत अहमियत छे। अहियां थी तमे समझो कि आज दुनिया जेना सदका में पैदा थई छे ना, ई छोकरो नथी, ई छोकरी छे, ई दीकरो नथी, एक दीकरी छे जेना सदका में आज आपने आ दुनिया में रहे छे। आ जमीन अने आसमान आपड़े सामने छे, એક દીકરીનો સદકો છે, એનાથી વધારે કોઈ ઔરતની અહમિયત થઈ શકે છે? અગર મર્દની અહમિયત વધારો હોત તો પરવરદિગાર મર્દ અને દીકરોના સદકાનો દુનિયા પેદા કર્યો હોત। પણ અહીંયાથી તમે સમજો, એક દીકરીનો સદકો છે જે આપણે આ દુનિયાને જીએ છે, તે જ્યારે પેદા થાય છે ને તો રહમત છે। કોણ? દીકરી પેદા થાય છે તો રહમત છે। જ્યારે જવાન થઈને આપણે એની એની લગન કરે છે, એનો અર્થ કરે છે અને સવર્ણ ઘર જાય છે, તો પૈગંબર ફરમાવે છે કે સવર્ણનો ઈમાન મુકમ્મલ થાય છે, અને એના બગેર મર્દનો ઈમાન નાકિસ અને અધૂરો છે। શાદી પછી મર્દનો ઈમાન મુકમ્મલ થાય છે, આ ઔરત થકી, દીકરી થકી, એના પછી ફરમાવે છે જબ ઈ મા બને છે ને તો એના પતિ નીચે જન્મ છે, એની પાદાઈશ અને વિલાદત રહમત છે, એના હકને ઈમાનનો પૂરા કરે છે, અને એની ઔલાદ જ્યારે પેદા થાય છે તો એનો પગ નીચે જન્નત પર પરવરદિગાર આલમ રાખે છે। સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ। પહેલા ફાતિમા ઝહરાની મારફત અને ફઝીલત ના ઇકરાર કર્યા, એના પછી એની
એલો કને ફાતિમા જારાની માર્ફત અને ફઝલત તો ઇકરાર કરું પડ્યો એના પછી એની નબુવત અને એની રસાલત તો ખબર છે કે મામલી વાત નથી એના પછી શું ફરમાવે છે અચ્છા હદીસ છે લકદ કાનત મફરુદતુ તાતે અલા જમીઅ મન ખલક અલ્લાહ મિન અલ જિન્ન વલ ઇન્સ વલ તૈર વલ બાશ વલ અંબિયા વલ વલ મલાઇકત અજીબ હદીસ છે પયગંબર ફરમાવે છે લકદ કાનત મફરુદતુ તા પરિંદો હોવે ચરિંદ હોવે વલ વહશે વહશી જાનવર હોવે જો જંગલ મે રહે છે વલ અંબિયાએ અંબિયા માથી હોવે વલ મલાઇકા યા મલાઇકા માથી હોવે તમામ અને બધાય ઉપર ફાતિમા ઝહરા ની દાત વાજી છે હદીસ પડું તમારા સામે અલા જમીએ મન ખલક અલ્લાહ કેટલી મખલૂક છે ચાહે એ ઇન્સાન હો ચાહે એ જિન્નાત હોય ચાહે એ અંબિયા હોય ચાહે મલાઇકા હોય ચાહે જનાવર હોય ચાહે હોય ચાહે પરિંદો હોય બધાને ઉપર ફાતિમા ઝહરાની દાત વાજી છે અને પછી ફરમાવે છે કોણ આપણા ઘરમાં ઇમામ ફરમાવે છે નહનો ઉજ્જતુલ્લાહ અલલ અલ વજ્જતતી ફાતિમા ઉજ્જતુલ અલના અચી કહે છે કે આપણે જે ઇમ્મત છે ને મારા ઇમામ આપણે ઉજ્જતે ખુદા છે ક્યાં જમીન ઉપર દુનિયામાં અને મારી જત્તા ફાતિમા જે છે ને ઈ હુજ્જતે ખુદા છે અમારા ઉપર અમારા ઇમ્મા ઉપર અલ્લાહ ઉપર ઈનો મતલબ શું છે યાની આ ઇમ્મા જે છે બારે ઇમામ જે છે ઈ હુજ્જતે ખુદા છે દુનિયામાં જમીન ઉપર એનો મતલબ શું છે એનો મતલબ ઈ છે આ ઇમામ ની જે હુકુમત છે ના દુનિયાની દરવસ્ત ઉપર છે જમીન ઉપર છે આસમાન ઉપર છે ચાંદ ઉપર છે દરિયા ઉપર છે ડુંગર ઉપર છે જનાવર ઉપર છે જમાદાત ઉપર છે નવાદાત ઉપર છે ઇન્સાન ઉપર છે જિન્નાત ઉપર છે દુનિયાની જેટલી વસ્તુ હોવે નાની થી લઈને મોટી વસ્તી સુધી જેટલી વસ્તુ છે બધાય મોટી કે કેની આયમાની એ મોહતાજ છે પોતાની મુશ્કિલ માં આયમા તરફ રજૂ કરે છે આયમા તરફ રજૂ કરે છે દુનિયાની દર વસ્તુ મે કોઈ મુશ્કિલ પેશ આવે છે તો એ માં હલ કરે છે એની મુશ્કિલ નો એ માં કહે છે આપણે હુજ્જતે ખુદા દે આ દુનિયામાં પણ અમારી જે હુજ્જત છે ના એ અમારી જત્તા ફાતિમા ઝહરા છે યાની અમારે પાસે જ્યારે મુશ્કિલ આવે છે તો આપણે ફાતિમા ઝહરા શહઝાદી તરફ રજૂ કરે છે કેટલી મોટી મોટી વાત છે અહીંયા થી ખબર પડે છે કે સલવા પડે મોહમ્મદ વાલ મોહમ્મદ પણ એમાં પાકર અલૈહિસ્સલામ ફરમાવે છે સલવા